મોર્નિંગ સ્ટુડન્ટ્સ હવે આપણે ધોરણ 3 માં આપણે સૌથી છેલ્લો લેખન સેશન શીખવાનો છે જેનું નામ છે ગુડ મેનર્સ હવે આપણું વર્ષ પૂરું થઈ રહ્યું છે તો આપણે સર્વપ્રથમનો કોર્સ પણ પૂરો થવા જઈ રહ્યો છે જેનો આ છેલ્લો પાઠ આપણે શીખવાનો છે જેનું નામ છે ગુડ મેનર્સ એટલે કે સારી રીતભાત રીતભાત એટલે કે શિષ્ટાચાર આપણું વર્તન હવે આપણે સમાજમાં રહીએ છીએ તો નાના મોટા લોકો સાથે ઘરના સભ્યો સાથે કેવી રીતનું વર્તન કરવું જોઈએ એવા શબ્દોનો આપણે ઉપયોગ કરવો જોઈએ તે આપણને આ પાઠ દ્વારા સમજાવવામાં આવ્યું છે તો એવા થોડાક તમને અહીં શિષ્ટાચારના વાક્યો આપેલા છે તે આપણે તેનો અર્થ સમજશું અને ક્યારે તેનો ઉપયોગ થાય તે પણ હવે સમજી લઈશું સૌથી પહેલું આવશે આપણા લેસનનું નામ ગુડ મેનર્સ એટલે કે સારી રીતભાત તેમાં સૌથી પહેલું વાક્ય આવશે ગુડ મોર્નિંગ નો અર્થ થશે શુભ સવાર આપણે સવારે ઉઠીએ અને આપણે વડીલોને ગુડ મોર્નિંગ અથવા તો શુભ સવાર કહીએ તો તેનાથી આપણો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય છે ભલે તમને એમ લાગે કે આ બધા અંગ્રેજી વાક્યો છે પણ તેનો આપણે જીવનમાં ઉપયોગ કરીએ છીએ એટલે હવે આપણે તે શીખવા પડે તે ઉપરાંત તમે સવારે 7:30 આવો છો ત્યારે તમે શિક્ષકને ગુડ મોર્નિંગ કહો છો ને તો સવારના 6 વાગ્યા સુધી બપોરના 12 વાગ્યા સુધીનો સમય જે છે તે સવાર કહેવાય તો એ દરમિયાન આપણને કોઈ પણ મળે અથવા આપણે કોઈને મળીએ અથવા કોઈ વડીલો આવે અથવા આપણે શાળામાં હોઈએ ત્યારે આપણે ગુડ મોર્નિંગ વાક્યનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ આવશે ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂનનો અર્થ થશે શુભ બપોર હવે જો તમે બપોરના સમયે શાળામાં આવતા હો તો 12 વાગ્યા પછી જ આવવાનું હોય તો 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના સમયને બપોર કહેવામાં આવે છે એટલે ત્યારે તમે શાળાએ આવો ત્યારે તમે શિક્ષકને ગુડ આફ્ટરનૂન કહો છો તેનો અર્થ થશે શુભ બપોર ત્યારબાદ આવશે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગનો અર્થ થશે શુભ સંધ્યા વિદ્યાર્થીઓ જો તમે સાંજના સમયે ટીવીમાં ન્યૂઝ જોતા હો ત્યારે તમે જોઈ શકો છો જે એન્કર હોય છે તે દર્શકોને ગુડ ઇવનિંગ કરીને આવકારે છે આ એક પ્રકારનો શિષ્ટાચાર છે તો સાંજના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીના સમયને સાંજનો સમય કહેવામાં આવે છે અને ત્યારે ગુડ ઇવનિંગ કહેવામાં આવે છે ત્યારબાદ આવશે ગુડ નાઇટનો અર્થ થશે શુભ રાત્રિ આ તમે જાણો છો ગુડ નાઇટ કહેવાનો મતલબ એ છે કે રાતના તમે શાંતિથી સુખપૂર્વક ગાઢ નિંદ્રા લઈ શકો અને સુંદર મજાના તમને ગમતા સપના આવે ત્યારબાદ આવશે હેલો હાઉ આર યુ તેનો અર્થ થશે તમે કેમ છો આપણે જ્યારે કોઈને મળીએ છીએ અથવા આપણા ઘરે કોઈ મહેમાન આવે છે અથવા આપણે કોઈના ઘરે જઈએ છીએ કે કોઈ વખત આપણને કોઈ રસ્તામાં મળે છે ત્યારે આપણા વડીલો અને આપણે પણ પૂછીએ છીએ તમે કેમ છો આ એક પ્રકારનો શિષ્ટાચાર છે તે કહેવાથી સામેવાળી વ્યક્તિને ખબર અંતર પૂછવાથી તેમને સારું લાગે છે ત્યારબાદ આવશે થેન્ક યુ નો અર્થ છે તમારો આભાર હવે આપણે આભાર ક્યારે માનીએ છીએ સ્વભાવિક તમને એવું હોય છે કે આપણને કોઈ ગિફ્ટ આપે તો જ આપણે તેને થેન્ક યુ કહેવું જોઈએ પણ એવું જરૂરી નથી જ્યારે કોઈ આપણને મદદ કરે કે આપણે કોઈને મદદ કરીએ ત્યારે સામેવાળી વ્યક્તિ પણ આપણને થેન્ક યુ કહે છે પછી મદદ આપણે કોઈ વડીલને રસ્તો ક્રોસ કરવા માટે મદદ કરી હોય તો પણ થાય અથવા આપણી બાજુમાં બેઠેલા આપણા ફ્રેન્ડે આપણને પેન્સિલ આપી હોય આપણી પાસે પેન્સિલ ન હોય અથવા તો ઇરેઝ ન હોય અને આપણને પેન્સિલ રબર એક આખો દિવસ વાપરવા માટે આપે તો ત્યારે પણ તેને આપણને મદદ કરી કહેવાય તો આપણે તેને થેન્ક યુ કહીને તેનો આભાર માનવો જોઈએ ત્યારબાદ આવશે સોરી વિદ્યાર્થી સોરી શબ્દ છે તો નાનો પણ બોલવો તમને ખૂબ જ અઘરો લાગે છે સોરીનો અર્થ થશે માફ કરો હવે તમારી ઉંમર પ્રમાણે ક્યારેક ને ક્યારેક નાની મોટી ભૂલો થઈ જતી હોય છે ભૂલ થઈ જાય તો આપણે તે ખેલદિલીપૂર્વક સ્વીકારી લેવી જોઈએ અને આપણા વડીલો અથવા તો શિક્ષક પાસે માફી માંગી લેવી જોઈએ ત્યારે આપણે કહીએ છીએ સોરી ભૂલ થાય કાંઈ વાંધો નહીં પણ તમે તેનો સ્વીકાર કરી લેશો તો જ તમે જીવનમાં હિંમતપૂર્વક આગળ વધી શકશો અને તમને ભૂલ સુધારવાની તક પણ મળશે ત્યારબાદ આવશે એક્સક્યુઝ મી
એક્સક્યુઝ મી નો અર્થ થશે મને માફ કરો. હવે આ શબ્દ જ્યારે કોઈ વ્યક્તિ વાતચીત કરતી હોય અને આપણે તેમને કંઈક પૂછવું હોય અથવા કોઈ અજાણી વ્યક્તિ હોય અને આપણે તેમની પાસેથી કંઈક માહિતી મેળવી હોય ત્યારે આપણે એક્સક્યુઝ મી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. કોઈ વ્યક્તિ ફોનમાં વાત કરતી હોય અને આપણે તેની સાથે વચ્ચે જઈ અને પૂછપુછ કરીએ તો એ સારો શિષ્ટાચાર કહેવાય નહીં. ત્યારબાદ આવશે ગુડ બાય. ગુડ બાય નો અર્થ થશે આવજો. આપણે જ્યારે મોદના ઘરે જઈએ છીએ અથવા મહેમાન આપણે ઘરે આવે છે ત્યારે આપણે તેમને જ્યારે ઘરના દરવાજા સુધી મૂકવા જઈએ અથવા આવે ત્યારે તેમને કહીએ છીએ કે આવજો, પરિવાર આવજો. આ પણ એક સારો શિષ્ટાચાર છે. તો વિદ્યાર્થીઓ આ હતી આપણી ગુડ મેનર્સ. હવે તમારે તમારી હોમવર્કની બુકમાં આ પાઠના વાક્ય, તેનું ગુજરાતી વાક્ય અને તેનો અર્થ એક વખત લખવાનો રહેશે.